ભાજપ પીડિતાની સાથે રહી ન્યાય અપાવશે તેવું કેસી પટેલે જણાવ્યું હતું. ભુજમાં પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ આમ આદમી પાર્ટીના પદાધિકારી સામે બદનક્ષી અને કાયદાકીય કાર્યવાહી કરાશે. પીડિતાને ફરિયાદમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હોવાની વાત કરતા વિનોદ ચાવડા. સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનાર નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડમાં વિપક્ષો દ્વારા જે રાજકીય સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, ખાસ કરીને વિપક્ષો દ્વારા તાજેતરમાં કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં આ કાંડમાં ધારાસભ્ય, સાંસદ અને વર્તમાન મંત્રીના નામનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બાબતે ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલે આજરોજ ભુજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજેલ એક પત્રકાર પરિષદમાં તદ્દન વાહિયાત વાત ગણાવી હતી અને ભાજપ પીડિતાની સંપૂર્ણ સાથે હોવાનું બયાન આપ્યું હતું. પ્રદેશ મહામંત્રી કેસી પટેલે એમ પણ જણાવ્યું હતું કે પીડિતાને સંપૂર્ણપણે પોલીસ રક્ષણ આપવામાં આવી રહ્યું છે, સાથોસાથ સરકાર દ્વારા તેમને વળતર મળે તે દિશામાં પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ સામૂહિક દુષ્કર્મ કાંડમાં જેના નામો ખુલ્યા છે તે ભાજપના 4 પદાધિકારીઓને પક્ષે સસ્પેન્ડ કરી દીધા છે. હજુ પણ આગળની તપાસ દરમિયાન જો કોઈ અન્ય નામો બહાર આવશે તો તેમની સામે પક્ષ પગલાં લેતા જરાય નહીં અચકાય તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. આજરોજ યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી કેસી પટેલની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય, પંકજ મહેતા, રમેશ મહેશ્વરી, તારાચંદ છેડા, પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી અને જિલ્લા પંચાયતના અધ્યક્ષ કૌશલાબેન માધાપરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રદેશ મહામંત્રી કેસી પટેલે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને અત્યંત નિમ્ન કક્ષાનો રાજકારણ ખેલી ગુજરાતમાં પગપેસારો કરવા મથતી આમ આદમી પાર્ટી દ્વારા જે નામો ઉછાળવામાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના જવાબદાર હોદ્દેદારો સામે ભાજપ દ્વારા બદનક્ષીનો કેસ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી આ જ્યારથી આ નલિયામાં પીડિતાની FIR થઈ ત્યારથી જ પાર્ટી તરીકે આમાં સંડોવાયેલા હોય એવા કોઈ પણ કાર્યકર્તા અથવા તો વ્યક્તિ એને વધુમાં વધુ કડક કાર્યવાહી, વધુમાં વધુ સજા થાય અને પીડિતાએ જે મેજિસ્ટ્રેટ સમક્ષ CRPC 164 મુજબનું જે નિવેદન આપ્યું છે અને નિવેદનમાં જે 9 લોકોના નામો આપ્યા છે એ 9 લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, એ પૈકી 4 લોકો ભારતીય જનતા પાર્ટીની જવાબદારીમાં હતા, એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આવી કોઈ પણ નાનામાં નાનો કાર્યકર્તા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય આવા કૃત્ય સાથે સંકળાયેલો હોય અને ભારતીય જનતા પાર્ટી સાંખી લેવાના મતમાં નથી. આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાઓએ ફરિયાદો કરી છે અને એના ધારાસભ્યો, એના મંત્રીઓ આજે પણ જેલમાં છે. એ આમ આદમી પાર્ટી આ સંવેદનાનો આજે દુષ્કૃત્ય થયું છે અને વખોડવાની જગ્યાએ એ રાજનીતિ કરવા માટે મેદાનમાં ઉતરી છે ત્યારે હકીકતમાં પીડિતાને ન્યાય મળે અને જે આ કૃત્ય કરનારા છે એને વધુમાં વધુ સજા થાય એ પ્રકારેનું કામ, એ પ્રકારેની વાત આજે બધા જ લોકોએ કરવી જોઈએ. કચ્છ હોય કે ગુજરાતનો વિકાસ અને શાંતિ એને દોડવા માટે પોતાની ક્ષુલ્લક રાજનીતિ કરવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પીડિતાની સંવેદના અથવા તો પીડિતાને ન્યાય મળે એની જગ્યાએ એ આજે આ આખા કેસનો દુરુપયોગ કરીને કેમ કરીને શાંતિ ડોળાય, વિકાસ અવરોધાય એ માટેના કામ કરી રહી છે એને વખોડી કાઢીએ છીએ. કચ્છ ભાજપ જિલ્લાના અધ્યક્ષ કેશુભાઈએ અરજી પણ આપી દીધી છે, FIR નોંધવા માટેનું પણ એમને કાલે રૂબરૂ જઈને કહ્યું છે અને એ પ્રકારે એની તપાસ ચાલુ છે અને એક તાત્કાલિક એમાં પણ અમે સજાગ છીએ અને કહીએ છીએ કે આવું ફરજી કાર્ડ કોને બનાવ્યું, કોના દ્વારા બનાવવામાં આવ્યું, કોને આનો ઉપયોગ કર્યો, કોને આનો દુરુપયોગ કર્યો, તો એના માટે પણ અમારા પ્રમુખશ્રીએ FIR કરવા માટેની પણ પોતે સામે જઈને એની અરજી આપી. કોઈ પણ આવું દુષ્કૃત્ય થાય એ સંવેદના છે,
કોઈ પણ બેન દીકરી હોય એના ઉપર જયારે પણ જાતીય સતામણી થાય અથવા તો કઈ પણ દુષ્કૃત્ય થાય તો એ સંવેદનાનો જ વિષય છે. એને જે દુઃખ પહોંચ્યું હોય, એને જે તકલીફ થઈ હોય, એની સામે એને જે હેરાન કરવા વાળા હોય અથવા તો દુષ્કૃત્ય કરવા વાળા હોય એના ઉપર કડકમાં કડક સજા લેવી જોઈએ. આપની પણ જે વાત છે એમાં હું મારો સૂર પુરાવું છું અને કડકમાં કડક એક્શન લેવી જોઈએ. આમાં સળગતા લાકડા કે એવો કોઈ વિષય નથી, સંવેદનાનો જ વિષય છે. નથી અમારી કાર્યકર્તા નથી, અમારા રજિસ્ટરમાં નથી, અમારા અપેક્ષિતમાં નથી. અને એવા કોઈ વ્યક્તિને જે કાર્યકર્તા ના હોય એમને અપેક્ષિત અમે રાખ્યા ના હોય એટલે અપેક્ષિત નહોતી અને એ કાર્યક્રમમાં પણ અમારા અભ્યાસ વર્ગમાં પણ નહોતી. હું ડેમેજ કંટ્રોલ માટે નથી આવ્યો. હું એક પાર્ટી આ ઉત્તર ઝોન છે, ઉત્તર ઝોનના મારા ઝોનમાં ઉત્તર ઝોનમાં કચ્છ આવે છે અને એટલા માટે મારો અવારનવાર અહીંયા કાર્યક્રમ પ્રવાસ પણ હોય છે. અને જ્યારે આવો વિષય હોય ત્યારે બધા જ કાર્યકર્તાઓ આગેવાનોને મળીને આપ સૌને મળીને સાચી વાત આપના માધ્યમથી પહોંચાડવા માટે હું આવ્યો. આ તકે સાંસદ વિનોદ ચાવડાએ પૂર્ણ વિશ્વાસ સાથે પત્રકારોને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ પ્રકરણમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે પીડિતાને ન્યાય મળે તે માટે અગાઉ તેમના વકીલ અને પોલીસ વડાને મેં મારા હોદ્દાની રૂએ ભલામણ કરી સહયોગ આપ્યો હતો અને પોલીસ ફરિયાદ કરવા માટે પીડિતાને પ્રેરક બળ આપ્યું હતું. આ સત્ય વાતને વિપક્ષો રાજકીય ઇસ્યુ બનાવે તે અત્યંત નબળી કક્ષાનું રાજકારણ છે અને કાયદાકીય કાર્યવાહી કરવાનો મત વ્યક્ત કર્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશના કોઈ વડાએ સીધે સીધું મારું નામ અને અમારા બે અન્ય પ્રદેશના સરકારના મંત્રીશ્રી અને સ્થાનિક ધારાસભ્યનું નામ લીધેલ છે. હું એ વાતને સ્પષ્ટપણે એક રાજકીય રૂપમાં લઈ જાઉં છું, કારણ કે આવેદન પત્રની અંદર આ કેસને બચાવવા માટે અમે કોઈને ભલામણ કરી છે એવો ઉલ્લેખ કર્યો છે. હું વખોડું છું સખત સખત શબ્દોમાં. અને જે બહેને મારા નામનો ઉપયોગ કર્યો છે એની સામે પણ હું અને અમારા આગેવાનો કાયદાકીય પગલાં લેવાના છીએ. હું આજે એ પણ તમારા સમક્ષ મારા મીડિયાના મિત્રો સાથે, તમે પણ મને ઓળખો છો, પોણા ત્રણ વર્ષના સમયની અંદર અનેક કાર્યો કચ્છના વિકાસ માટે કર્યા છે. સતત કાર્યશીલ રહી કરીને મારો સોમવારનો દિવસ હોય તો અનેક 100 થી 200 લોકોને કાર્યાલય ઉપર પણ મળવાનું થતું હોય, નાના મોટા પ્રશ્નો હોય તાત્કાલિક એનું નિકાલ નિવારણ કરવામાં આવતું હોય. 16 સમયની અંદર એક રાજકીય કારકિર્દીની અંદર એક ખૂબ પ્રગતિ મળવાને કારણે પણ ક્યારેક વિરોધી લોકોને ન ગમતું હોય તો કઈ રીતે મારી છબીને બદનામ કરવા માટે પણ જો આ ષડયંત્ર કોઈએ કર્યું હોય મને દુઃખ લાગે છે. કારણ કે આ દીકરીના વકીલ પાસે પણ દિવાળી પહેલાના સમયની અંદર કોઈ એક આરોપી મારા નામનો જ્યારે ઉપયોગ કરીને ત્યાં ગયેલો હતો ત્યારે એ વકીલ સાથે પણ ખુલાસો કરી અને દીકરી અને એમના સંબંધીઓ સાથે પણ ખુલાસો કરી અને હું એમની સાથે રહ્યો હતો કે મેં કોઈ પણ આવી ભલામણ કરી નથી. હું આ કેસની અંદર પણ તમારી સાથે છું અને ક્યારે પણ પોલીસ ફરિયાદ કરવી હોય એ પોલીસ ફરિયાદની અંદર પણ હું તમારી સાથે છું. હું માનું છું કે જે પણ વિરોધી લોકો હોય એ લોકો કોઈને પ્રગતિ જોઈ શકતા ન હોય ત્યારે આવું કાર્ય કરતા હોય એને મુબારક છે. ભગવાન એમને સદબુદ્ધિ આપે. અને ખાસ આ ઘટના બની છે, એ ઘટના એ દીકરી પીડિત દીકરી પ્રત્યે આજે પણ મારો સ્નેહ છે. આજે પણ જે પણ રીતે એ દીકરી ઉપર આવેલ દુઃખની અંદર આપણે બધાએ સહભાગી બનવું જોઈએ અને સાચા અર્થમાં હજી પણ જે તપાસ ચાલી રહી છે એ તપાસની અંદર પણ જે પણ એ ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના કે બીજા કોઈ પણ લોકો સંડવાયેલા હોય ખરા અર્થમાં એને પણ પકડી કરીને એના ઉપર પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.